વાઘોડિયા રોડ ડુપ્લેક્સમાં રહેતા વર્ષીય ઉર્વશી બહેન પતિના નિવૃત્તના રૂપિયા સંબંધીને આપવાના હોવાથી સોમવારે બપોરે પતિ સાથે સંત કબીર રોડ સ્થિત મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર પર આવ્યા હતા જ્યાંથી દંપતી બાઇક પર લહેરીપુરા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં જે રૂપિયા ત્રણ લાખ ઉપાડ્યા હતા અને ઉર્વશી બહેને પર્સમાં મૂકી બંને દુકાન પરત ફરી આવ્યા હતા મહિલાને દુકાન પર બેસાડી પતિ તેમજ સસરા દાઢી કરાવવા ગયા હતા તેઓ દુકાનમાં ઊભા હતા ત્યારે એક પિસ્તાલીસ વાગ્યે અંદાજે થી પંચાવન વર્ષનો પ્રૌઠ બિસ્કિટનું પેકેટ લેવા આવ્યો હતો મહિલાએ તેને બિસ્કિટનું પેકેટ આપતા અન્ય શખ્સ દુકાનમાં ઘૂસી કાચના કબાટમાં મૂકેલ રૂપિયા ત્રણ લાખ ભરેલું પાકીટ ઝૂંટલાવી બહાર ભાગ્યા હતા મહિલાએ બુમાબૂમ કરી તેને પકડવાની કોશિશ કરી પરંતુ તે દોડીને દુકાનની બહાર ઉભેલ બાઇક પર બેસી જતા મહિલાએ બાઇકને પકડી લીધી હતી અને અંદાજે પચાસ ફૂટ જેટલા ઘસડાયા હતા તેમના મોઢાના ભાગેથી લોહી પણ નીકળ્યું હતું આસપાસના લોકોએ પણ પીછો કર્યો હતો પરંતુ બાઇક સવાર લૂંટારાઓ ભાગવામાં સફળ રહ્યા હતા બાઇક લેવા આવેલા લૂંટારાઓ હેલ્મેટ પહેરી બાઇક ચલાવતો હતો જ્યારે પાકીટ ઝૂંટલાવી જનાર પાછળ બેસી ગયો હતો પાકીટમાં રૂપિયા ત્રણ લાખ મોબાઈલ તેમજ પતિ પત્નીના દસ્તાવેજો હોય મહિલાએ ચીલ ઝડપની ફરિયાદ કરી હતી વાડી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી પરમારે તપાસ હાથ ધરી છે ધોળા દિવસે રૂપિયા ત્રણ લાખની ચીલ ઝડપથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી પોલીસે જુદા જુદા સ્થળેથી સીસીટીવીના ફૂટેજ મેળવતા હેલ્મેટ ધારી બાઇક ચાલક સહિત બંને લૂંટારાના ફૂટેજ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં બાઇક બારડોલીનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પાકીટમાં રૂપિયા ત્રણ લાખ ઉપરાંત મહિલાનો મોબાઈલ પણ હતો તેનું લોકેશન તરસાલી બાયપાસ મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા